ચૂંટણી અંગે થશે મંથન, સીએમ અને પાટીલ સહિતના નેતાઓ રહેશે હાજર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો વાત કરીએ ગોંડલમાં બસ સ્ટેન્ડમાં એસટી બસની બ્રેક ફેલ થવાની ઘટના સામે આવી છે. આ બ્રેક ફેલ થતા પુષ્પરશ બારી સુધી બસ પહોંચી છે. બેરિકેડ તોડીને એસટી બસ પુષ્પરશની બારી સુધી પહોંચી. ડેપોમાં બેઠેલ એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બસ સ્ટેન્ડમાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા, ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના ગોંડલની આ ઘટના છે. એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે. એસટી બસની બ્રેક ફેલ થવાની ઘટના સામે આવી છે અને બ્રેક ફેલ થતા પુષ્પરશ બારી સુધી આ બસ ત્યાં પહોંચી ગઈ હતી. સાથે જ બસ સ્ટેન્ડમાં બેસેલા લોકો છે તેમના જીવ પણ પડીકે બંધાઈ ગયા હતા. ડેપોમાં એક યુવક બેઠો હતો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. હાલ તો જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણકારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, એસટી બસમાં બ્રેક ફેલ થવાની ઘટના સામે આવી હતી, આ મામલો શું હતો? કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આમાં? બિલકુલ, રાજકોટના ગોંડલના બસ સ્ટેન્ડ ની વાત કરી કે એસટી બસ સ્ટેન્ડ બ્રેક ના લાગતા મારી સુધી બસ પહોંચી ચૂકી હતી અને બસ પહોંચતા પ્લેટફોર્મ નંબર 8 પર એસટી બસમાં બ્રેક ના લાગતા પ્લેટફોર્મ ની બેરિકેડ તોડી એસટી બસને ઉપરથી મારી પાસે સ્ટોપ થઈ. અકસ્માતના સર્જન ઉપનેતા રાજકોટ રૂટની એસટી બસ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના ડેપો બેઠેલા એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં વધુ સારવાર રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જે રીતે એક મોટો સવાલ છે કે જે વર્કશોપ છે, વર્કશોપમાં બસને ચેક કરવામાં આવે છે, છતાં બસ ચેક કર્યા વિના આ કેવી રીતે બનાવ બન્યો મોટો સવાલ બની રહ્યો છે. જે કેટલા લોકો બસ સ્ટેન્ડમાં બેઠા હતા, જે ઇજાગ્રસ્ત એક જ થયો કે સદનસીબે બીજાઓને ઇજા ના થઈ. જી બિલકુલ, જે બસમાં જે લોકો સવાર હતા તેમને કોઈ ઇજા નહોતી પહોંચી, પરંતુ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે અત્યારે તેની સ્થિતિ કેવી છે, કઈ સામે આવ્યું છે આ વિશે? બિલકુલ, એને ગંભીર ઇજા થઈ હતી અને ગંભીર ઇજા થતા તેને રાજકોટ રિફર કરેલ છે. અને બીજાઓ જેટલા હોય, અત્યારે પેસેન્જર હતા, જે બહારથી પેસેન્જર આવતા હતા, કેટલા પેસેન્જર બેઠા હતા, તે સદનસીબે કોઈને ઇજા ના થઈ અને એક જ પેસેન્જરને ઇજા થઈ હતી અને એટલી બધી ગંભીર ઇજા થઈ હતી કે એને રાજકોટ તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યું હતું. જે ડ્રાઈવર હતો તેની સ્થિતિ કેવી છે અત્યારે? બિલકુલ, ડ્રાઈવરની સ્થિતિ તો સારી છે અત્યારે, પણ જે ઇજાગ્રસ્ત હતું, ઇજાગ્રસ્તને સારામાં સારું લાગ્યું છે અને એને વધુ પડતા રાજકોટ રિફર કરવામાં આવ્યું છે. અને બસની જે બેદરકારી ગણવામાં આવે કે જે વર્કશોપ છે, વર્કશોપના અંદરમાં જે બ્રેકનું ને ટોટલ કામ કરવામાં આવે છે, તે અજાણા કેમ હતા બસના વર્કશોપ વાળા કે જે અત્યારે જે ઓટોમોટિવ જાનહાની થતા બચી ગઈ હતી. બિલકુલ મુનાફ, આભાર આપનો જાણકારી માટે. તો કિરણ પટેલ જેવો વધુ એક ઠગ ઝડપાયો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના પીએ હોવાનો ઢોંગ કર્યો અને મોરબીથી આ ઠગ નીરજસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. નાગપુરમાં ભાજપ એમએલએ સાથે ષડયંત્ર રચવાનો પ્રયાસ, વિકાસ વિભાગના મંત્રી તરીકેની પોસ્ટ ઓફર કરીને મંત્રીપદની લાલચ આપીને કરોડો રૂપિયાની માંગ કરી હોવાનું પણ સામે આવ્યું છે. તો વિકાસ વિભાગના મંત્રી તરીકેની ઓફર કરી હતી અને કરોડો રૂપિયા માંગ્યા હતા તેવું પણ સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે. 20 અને 21 મે અમિત શાહ ગુજરાતમાં આવશે. 20 મે ગાંધીનગર ખાતે વિકાસના કામો અને બેઠક યોજશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પણ 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરવાના છે. 21 મે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. વિકાસ કાર્યોના લોકાર્પણ અને બેઠકો પણ થવાની છે. 2 દિવસીય મુલાકાતે તેઓ આવવાના છે. ગુજરાતની મુલાકાતે 20 અને 21 મે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં જોવા મળશે. સાથે જ વિકાસ કામોના લોકાર્પણ અને કેટલીક બેઠકો પણ આ 2 દિવસ દરમિયાન યોજાવાની છે. લગભગ 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરવાના છે. જાણકારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે. મયુર, કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે સમગ્ર કાર્યક્રમ શું રહેવાનો છે તેમનો 2 દિવસ દરમિયાન? બિલકુલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહેલા છે. ખાસ કરી અને તેમની જે લોકસભા છે, લોકસભામાં ગાંધીનગરના જુદા જુદા વિકાસ કાર્યો જે છે તેમનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. સાથે જ જો વાત કરીએ તો આ 2 દિવસના કાર્યક્રમની અંદર તેઓ 21મીએ અમદાવાદની અંદર વિવિધ ખાતમુહૂર્તો અને લોકાર્પણ કરશે. અમદાવાદ ગાંધીનગર લોકસભાની અંદર 355 કરોડ પણ વધુના વિકાસ કાર્યો જે છે
તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાનું છે. બિલકુલ મયુર, આભાર આપનું જાણકારી માટે. તો બે દિવસીય કેન્દ્ર ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે. પાટણના એમએલએ કિરીટ પટેલ શેરડીના કોલા પર મહિલાને મદદ કરતો વિડીયો છે તે વાયરલ થયો છે. શેરડીના કોલા પર મહિલા એકલી કામ કરતા જોઈ કિરીટ પટેલે શેરડીનું કોલું ફેરવીને તેમની મદદ કરી હતી, જેનો વિડીયો વાયરલ થતા લોકો તેમના વખાણ કરી રહ્યા છે. માવતરે જ દીકરી પર આ માનુષી અત્યાચાર ગુજાર્યો. બનાસકાંઠાના ધાનેરા વિસ્તારનું આ બનાવ છે, જેમાં 5 દિવસ સુધી દીકરીને સાંકળથી બાંધી રાખી રાખતા દીકરીને ફોલ્લા પડી ગયા હતા. હોસ્પિટલ લઈ જવાની બદલે દીકરીને ભૂવા પાસે લઈ જવામાં આવી હતી અને સગાઈ બાદ દીકરી જતી ન રહે તે માટે તેને સાંકળથી બાંધવામાં આવી. આ ઘટનાની જાણ પાડોશીઓને થતા 181 અભયમને ફોન કરવામાં આવ્યો. અભયમની ટીમે દીકરીને અત્યાચારથી મુક્ત કરાવી છે. અભયમની ટીમની સમજાવટ બાદ આ મામલો થાળે પડ્યો. દીકરી પરિવાર જોડે રહેવા માટે સંમત થઈ ગઈ છે. દીકરીની સગાઈ કર્યા બાદ 2-3 વખત તે જતી રહી હોવાનું માતા પિતાએ 181 અભયમને નિવેદન આપ્યું છે. હાલોલમાં સરકારી જમીન પડાવવાનું કારસો ઘડનાર બીજા બાજુ પોલીસ સકંજામાં આવ્યા છે. વાણિજ્ય ઉપયોગ માટે નકલી દસ્તાવેજો બનાવી વીજ જોડાણ મેળવવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. આ બીજા બાજુએ હાલોલ નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર 456ની જમીન પચાવી પાડવા કારસો રચ્યું હતું અને સરકારી કોતરવાળી પડતર જમીનમાં વ્યાપારિક બાંધકામ કરીને દબાણ કર્યું હતું. ગેરકાયદેસર બાંધકામમાં વીજ કનેક્શન મેળવવા માટે પાલિકાના ડુપ્લિકેટ સોફ્ટવેર અને સહી સિક્કાની મદદથી વીજ કનેક્શન મેળવ્યાની હકીકત સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે 9 લોકો સામે ગુનો નોંધી 5 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 4ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. હાલોલ નગરપાલિકાને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાલોલ દ્વારા એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં એમને લખ્યું હતું કે સર્વે નંબર 456 ઉપર જે કોઈ વ્યાપારિક દબાણો કરવામાં આવ્યા છે એની આકારણી તાત્કાલિક અસરથી રદ કરવી, એટલે આખો દસ્તાવેજ બનાવટીને ઊભો કરેલો છે. આથી નગરપાલિકાએ પોલીસ ફરિયાદ આપી અને આ આકારણી આવી બનાવટી આકારણી અને બનાવટી દસ્તાવેજો માટેની કાર્યવાહી કરવી એવું પોલીસને ફરિયાદ નોંધાવી છે. એટલે સહી પણ ખોટી છે. નગરપાલિકાના સિક્કાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે એનો મતલબ એ છે કે સિક્કો પણ બનાવટી એ લોકોએ બનાવી લીધો છે અને તમામ સરકારી દસ્તાવેજોની બનાવટ કરી છે. એ સરકારી જમીન ઉપર કેટલાક ઈસમોએ ત્યાં દબાણ કરી અને પોતાની એસેટ ઊભી કરેલી હતી અને એ એસેટમાં વીજ કનેક્શન્સ લેવા માટે થઈ અને હાલોલ નગરપાલિકાની આકારણી દર્શાવવા માટે હાલોલ નગરપાલિકાના દસ્તાવેજો અને એના સહી સિક્કા બનાવી અને એનો દસ્તાવેજો ડુપ્લિકેટ એટલે નકલી બનાવી અને એનો ઉપયોગ કરી ખરા દસ્તાવેજ તરીકે જી વીમાથી વીજ કનેક્શન મેળવવા માટેનો ઉપયોગ કરેલો. 9 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો. હાલ 5 આરોપીઓને ધરપકડ કરવામાં આવી. તો ગોધરામાં લાખોના ખર્ચે બનેલો કનેલાવ તળાવ બિસ્માર બન્યું છે. ધાણીધોરી વગર પિકનિક પોઈન્ટની બદતર હાલત થઈ ગઈ.